અત્યારે તો હવે એક આપણી પાસે માધ્યમ રહ્યું છે વાત અને મને થયું કે આ રીતે પણ વાત થઈ શકે લોકોને સમજાવી શકાય કારણ કે ઘરમાં રહેવું એક ધાર્યું સતત અને એ પણ એકવીસ દિવસ એ સહેલું તો નથી જી

હમલાની આપણને અમુક રીતે ઈજા થશે નુકસાન થશે એવી ઘણી બધી બીક બધું ભેગું થતું આ અત્યારનો સમય ઇથી સાવ કઈક જુદો છે આમ દેખીતું કઈ લાગે નહીં અને આમ ઘરની બહાર જવાય નહીં એટલે કે અદ્રશ્ય શત્રુ સામે આપણા પોતાના ઘરમાં આપણે કે છીએ એટલે એ બહુ વિચિત્ર અનુભવ છે જી પણ આપે આપે કોઈ કવિતાનો પર લખી હોય તો અમારા દર્શકો સુધી પણ પહોંચાડવા માટે વિનંતી છે આપના થકી સૌથી પહેલા અને આજે મને એમ લાગે છે કે બહુ બધું એ લોકોએ ભારે ભારે સાંભળ્યું છે બધા ઉપદેશો ને સલાહ ને સૂચન ને શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ એટલે આપણે થોડી ગળવાશથી જ વાત કરીએ આ ઘરમાં રહેવાની વાતે મેં એક રચના હમણાં મૂકી હતી ફેસબુક પર પણ ઘરમાં રહો અને ઘરના રહો તો તમે ઘરના મનમાં રહેશો ઘરમાં રહો અને ઘરના રહો તો તમે ઘરના મનમાં રહેશો કઈ સમજ્યા કે બોલો શું કહેશો ઘરમાં રહેવાની કઈ સજા મળી છે તે સજા તમે આપો ઘણા જે હવે અત્યારે અઠવાડિયું પૂરું થયું છે હવે બંને પક્ષે ધીરજ ખૂટવા માંડશે હવે શરૂઆતમાં જે બાવાજાળા કરવા માંડ્યા હતા કે શાક પાંદડું સમારવામાં મદદ કરતા હતા એ બધા હવે કઈક બીજી અપેક્ષાઓ રાખે છે

જરા જાળવ્યા જજો નથી એક બે દાડાની વાત લાંબી છે કે જરા જાળવ્યા જજો નથી એક બે દાડાની વાત આજે તો આપે છે પ્રેમથી જવાબ એ જ કાલે ના સંભળાવે સાત જવું હોય ત્યાં ભલે થઈ જાવ હાલતા અહીંથી જવાનું શું લેશો કઈ સમજ્યા બોલો શું કહેશો ઘરમાં રહો તો ઘર માં રહેતા શીખો વાહ ઘરમાં રહો તો ઘરમાં રહેતા શીખોડીને ઘરના ને કહેશો ભૂલ થઈ ગઈ છે માફી તમે દેશો ખુબ સુંદર ખુબ સુંદર તુષારભાઈ આપે ખુબ સુંદર આ કવિતા રચના કરી છે અને જે બિલકુલ અત્યારે જે લોકો ઘરમાં છે ને કદાચ